રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે શહેરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી છે શહેરના ધર્મેન્દ્ર રોડ પર જગ્યા બાબતે માથાકૂટ થતાં મારામારી થઈ હતી જલારામ ફ્રૂટની દુકાનના સંચાલકને માર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઘટનાની જાણ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થઈ શકે છે હસમુખ પટેલે આ નિવેદન આપ્યું છે એક હજાર એકસો પંચ્યાસી જગ્યા માટે શાંતિપૂર્ણ હાલતમાં આજે પરીક્ષા પૂર્ણ થઈ અંદાજે સાત લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એક પણ જગ્યાએથી ગેરરીતિના કોઈ સમાચાર ન મળતા તમામ ઉમેદવારો અને પંચાયત વિભાગ સહિતના વહીવટી વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે તો પરીક્ષા પૂર્ણ થયા બાદ મોટાભાગના ઉમેદવારોએ પેપર સહેલું પરંતુ લાંબુ હોવાનો મત આપ્યો છે પેપર લાંબુ હોવાથી અનેક ઉમેદવારોને સમય ઘટ્યો છે જો કે એકંદરે પેપર ફૂટ્યું નથી અને કોઈ ગેરરીતિ નથી થઈ એ જાણીને ઉમેદવારોએ સંતોષ વ્યક્ત કર્યો છે તો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પણ તમામ ઉમેદવારો તેમના પરિવારજનોનો સહકાર બદલ આભાર માન્યો ઉપરાંત વિભાગના અધિકારી કર્મચારી તથા દરેક જિલ્લાના વહીવટી અધિકારીઓ પોલીસ કર્મીઓને પરીક્ષાનું સફળ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા અને આભાર પણ માન્યો પરીક્ષાનું પરિણામ જૂનમાં આપવાની ખાતરી હસમુખ પટેલે આપી તો જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર દરેક વિદ્યાર્થીને લાંબુ લાગ્યું સમય વધારે લાગ્યો હોવાનો દાવો કરાયો ત્યારે હસમુ પટેલે કહ્યું કે અમે પહેલા જ પેપર લાંબુ હશે એવા સંકેત આપ્યા હતા અને પેપર લાંબુ રાખવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે પરીક્ષા ખંડમાં બેઠા બેઠા કોઈ પરીક્ષાર્થીને ચોરી કરવાનો સમય ન મળે વધુમાં તેમણે ઉમેર્યું કે પેપર લાંબુ હતું તો દરેક પરીક્ષાર્થી માટે લાંબુ હતું એટલે અન્યાય થવાનો પ્રશ્ન જ નથી પરીક્ષા આપણા માટે કેટલી પડકારજનક હોય છે અને પરીક્ષા ખંડની અંદર ઉમેદવારને ચોરી કરવાની તક ના મળે એટલા માટે પણ પ્રશ્નપત્ર લાંબુ હતું અને એ અમારી એ સ્પષ્ટ સમજ પણ છે કે જે લાંબુ હતું એ બધા માટે લાંબુ હતું એટલે બધાને સરખો ન્યાય મળશે તો જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઓએમઆર શીટની સાઇઝ અન્ય પરીક્ષા કરતા મોટી હોવાનું કેટલાક પરીક્ષાર્થીઓએ મુદ્દો ઉપસ્થિત કર્યો આ મામલે સ્પષ્ટતા કરતા હસમુખ પટેલે કહ્યું કે અમારા ધ્યાને આવું કઈ આવ્યું નથી પરંતુ હું ઓએમઆર જોઈશ અને જરૂર જણાશે તો ભવિષ્યમાં સુધારો પણ કરીશ હું ઓએમઆર જોઈ લઈશ એવી કોઈ પણ અમે જ્યાં સુધી સમજીએ છીએ આ સ્ટાન્ડર્ડ ઓએમઆર હતી અને આજ આ પ્રકારની ઓએમઆર વપરાતી હોય છે થોડો ઘણો ફરક આવે ઉમેદવારો એક પ્રકારની ઓએમઆરથી ટેવાયેલા હોય તો એનાથી થોડુંક વેરીએશન આવે તો કદાચ એમને એવું લાગ્યું હોય પણ એ જોયા પછી કહી શકું એવું કઈ હશે તો આપણે ભવિષ્યમાં સુધારો પણ કરીશું તલાટીની પરીક્ષા યોજવી કે નહીં એ અંગે ત્રણ દિવસમાં જ નિર્ણય લેવાશે પંચાયત ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ નિવેદન આપ્યું છે જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે તલાટીની પરીક્ષા પંચાયત વિભાગની પ્રાથમિકતા છે સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે જો પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ ત્રીસ એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવાની જાહેરાત કરીશું તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે જેમના માટે પાંચ હજાર સાતસો પરીક્ષા કેન્દ્રોની જરૂર છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર ત્રણ હજાર બાવીસ જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવામાં બાકી છે ત્યારે આ અંગે ફાઇનલ નિર્ણય ત્રણ દિવસમાં લેવાશે આપણે લેવા એ ઇરાદો રદ કરવો પડશે અને ભવિષ્યમાં જ્યારે પણ કેન્દ્રો મળે આ પરીક્ષાનો હું ત્રીસ તારીખે લેવાનો આગ્રહ એટલા બે કારણસર રાખું છું એક તો આપણે ઘણા સમય પહેલા આનું જાહેરાત કરેલી છે એટલે આ પરીક્ષા ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે પંચાયત વિભાગ પણ આ જગ્યાઓ ખાલી છે એટલે ભરવા માંગે છે અને છેવટે તલાટીની પરીક્ષા છે એટલે તલાટીઓ ગામમાં પહોંચશે તો ગામના લોકોને પણ મદદરૂપ થશે અને બીજી વાત એ કે આ પરીક્ષા જો કેન્દ્રો તો આજે નહીં ગમે ત્યારે આ પરીક્ષા લઈશું ત્યારે કેન્દ્રોની જરૂર પડવાની જ છે તો આજે શું કામ નહીં